નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન માં ચેપ્ટર નંબર 1 માં રિવિઝન તરફ આગળ જઈ રહ્યા છીએ. ત્યારે આપણે અગાઉના વિડિયોમાં જોયું કે મનોવિજ્ઞાનના જે પાસાઓ છે અને જે વર્ણો છે શૈક્ષણિક મનોવિજ્ઞાન, ચિકિત્સા મનોવિજ્ઞાન એ બધામાં, તો આજે મનોવિજ્ઞાનના વિકાસિત ક્ષેત્રો છે એમાં જોઈએ. તો એમાં આપણે મનોવિજ્ઞાનના વિકાસિત ક્ષેત્રો દાખલા તરીકે મનોવિજ્ઞાનના વિકાસ આ ક્ષેત્રના
નિષ્ણાતો સરકારો અને ઉદ્યોગ ગૃહો સાથે કાર્ય કરી શકે છે. ગુના શોધનું મનોવિજ્ઞાન એટલે કે વિશ્વમાં આવેલા પરિવર્તનોના કારણે ગુના કે અપરાધ કરનારો પણ હાઈટેક બન્યા છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આવા સમયમાં ગુનાઓ ઉકેલવા કે પડકારો કાર્ય છે. આધુનિક ટેકનોલોજી સંશોધનો અને સાધનોનો ઉપયોગ ગુના શોધવાના કાર્યમાં પણ થઈ રહ્યો છે. ગુના શોધનના મનોવિજ્ઞાનમાં અન્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે મળી ગુના પાછળના કારણો, પરિસ્થિતિ, સંજોગો વગેરેને ધ્યાનમાં રાખી ગુનેગારોને શોધવા અને પકડવાના પ્રયાસો કરવામાં આવે છે. ગુજરાતના ગાંધીનગરમાં દેશની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં આ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ સરકારના ગુના શોધન વિભાગ તથા અન્ય ખાનગી સંસ્થાઓમાં નોકરીની તથા પોતાના વ્યવસાયની ઉત્કૃષ્ટ તકો પ્રાપ્ય છે. આ ઉપરાંત અપરાધ મનોવિજ્ઞાન, અવકાશ મનોવિજ્ઞાન અને કાનૂની મનોવિજ્ઞાન, સંરક્ષણ મનોવિજ્ઞાન, આતંકવાદ અને શાંતિનું મનોવિજ્ઞાન, સજ્જન સમુદાયનું મનોવિજ્ઞાન, નારીલક્ષી મનોવિજ્ઞાન, રાજનૈતિક મનોવિજ્ઞાન, વ્યવસ્થાતંત્રલક્ષી મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનની શાખાઓ વિકસી રહી છે. તો આમ મિત્રો, આપણે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રોમાં આ પાંચ મુદ્દાઓ વિશે વિગતવાર અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 જે છે અભ્યાસ પદ્ધતિઓ વિશે વિગતવાર અભ્યાસ કરશું.